જય વસાવડા અને પ્લેનેટ જીવીની યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો, તો બસ સબસ્ક્રાઇબ કરો અને જલસા કરો. નમસ્કાર દોસ્તો, હું જય વસાવડા, પ્લેનેટ જીવી ઉપર ફરી એકવાર બધાનું સ્વાગત છે. અને આજે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે રામનવમી છે. રામનવમી રાજા રામ ભારત માટે તો એક વિશિષ્ટ પર્વ. ક્યારેક આપણે આખી રામ ઉપરનો જ મારો વિડીયો બનાવવાનો વિચાર છે, કે જે આખો એક મોટો વિડીયો હોય કે જેની અંદર મને રામ કેવી રીતે ગમે છે અને રામના વારસો જે છે એ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે અને કેવી કેવી રીતે અલગ અલગ ગાંધીજીથી લઈને નહેરુથી લઈને ટાગોરથી લઈને અલગ અલગ સાહિત્યકારો, મોટા મોટા નેતાઓ, વિદ્વાનો એ બધાએ રામની વાત કરી છે. અને હવે તો આપણે રામ મંદિર સુધી પહોંચી ગયા, એ પણ એક મોટી ઘટના છે. અયોધ્યાની અંદર રામ મંદિર નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાને શિલાન્યાસ કર્યો, એ 3-4 વર્ષની અંદર તૈયાર પણ થઈ જશે. અને પ્રિય મોરારી બાપુ, સત્ય પ્રેમ કરુણા અમારા, એટલે એને કારણે તો એક રામ નામનું એક વિશિષ્ટ મહિમા મારા હૃદયની અંદર કાયમ એમના અવાજની અંદર ગુંજતો રહે એવું મને લાગે. પણ અત્યારે કોરોનાનો ટાઈમ છે, આપણે પણ એક સિરીઝ કરી રહ્યા છીએ જેમાં પણ કેટલાક નવા વિડીયો આવશે, જેને કોવિપીડિયા નામ આપ્યું છે, પ્લેનેટ જેવી કોવિપીડિયા, કે જેની અંદર બધા અલગ અલગ લોકો જે આ રોગથી મુશ્કેલીમાં હોય, કોરોનાને કારણે અત્યારે આફત છે, ચારે બાજુ માણસો મુશ્કેલીમાં છે, પીડામાં છે, અને એને લગતી કેટલીક વાતો કરીએ. અને એને જ રીતે એ વિડીયો મારે રામનો જે મોટો કરવો હતો એ અત્યારે હું નથી કરી રહ્યો, જે પાછી ભવિષ્યમાં કરશું ચોક્કસ. કોઈ એવો યોગ આવશે, કોઈ એવું નિમિત્ત આવશે ત્યારે આપણે ચોક્કસ પ્રભુ શ્રીરામને યાદ કરીને એ વિડીયો કરશું. પણ અત્યારે તો જે મારે વાત કરવી છે, કારણ કે સાંપ્રત થોડાક આપણે રામને જોઈએ, અત્યારની પરિસ્થિતિ જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની વાત કરીએ. તો મેં આજે જ એક લાઈવ કર્યું ફેસબુક ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, ને એમાં ખાસ મેં એક વાત કરી, અને એ વાત તો બહુ અગત્યની હતી. મેં એમ કહ્યું કે રામના જીવનમાંથી સૌથી મોટો પાઠ તો આપણે એ શીખવાનો છે, રામાયણની આખી કથામાંથી એક બહુ મોટું લેસન અત્યારના કોરોના કાળમાં, અને અત્યારનો તો આ કપરો ભીષણ કરપીણ કોરોના કાળ છે, એમાંથી આપણને શીખવા મળે. અને એ છે, દરેક પ્રકારની પરિસ્થિતિમાં ગમે ત્યારે તમે પ્લાન કરો એ ફરી જાય, ફેલ થઈ જાય, પ્લાન જ નવો આખો બનાવવો પડે, પ્લાન રહે જ નહીં અસ્તિત્વમાં, અને છતાંય તમારે હસતા મોઢે નવી સિચ્યુએશનને એડોપ્ટ કરી અને એમાં મુકાબલો કરવો, ફાઇટિંગ કરવી, એમાં યુદ્ધ લડવું, એમાં વીર કૃત્ય કરવું, આ રામનો ગુણ છે બહુ મોટો. આપણને ભલે આ રીતે કદાચ કહેવામાં શીખવાડવામાં ન આવ્યું, પણ મને તો ગમે, હું તો આપણા વારસાની વાતોમાંથી એ જ જોતો હોઉં છું. અને ભારતીય વારસાએ ઓપન સોર્સ એટલે જ રાખ્યો છે કે લોક નથી કરી કોઈ વાતને, કે તમે નવું અર્થઘટન વિચારી શકો, તમે નવા રૂપક એમાં વિચારી શકો, તમે નવી વાત એની અંદર કરી શકો, કોઈ કળાના માધ્યમથી, કોઈ ચિત્રના માધ્યમથી, કોઈ સંગીતના માધ્યમથી, કોઈ ફિલ્મના માધ્યમથી, તમે એને એવું નથી કે એમાં પ્રતિબંધિત છે. આખી નવી નવી રામાયણની ઉપરથી પણ કેટલીક સંસ્કૃત નાટકો લખાયા, કેટલાક અલગ અલગ ઉપર અલગ અલગ એંગલથી લખાયા, જેમાં સામો એંગલ હોય એવા ગ્રંથો પણ લખાયા અને અઢળક રામાયણો લખાય. પણ એ મેં કહ્યું એમ, આપણે એક નિરાંતે વિશાળ વિડીયો કરશું રામાયણની માહિતી આપતો. અત્યારે તો એ જોવાનો વિચાર કરો, રામનો તો રાજ્યાભિષેક થવાનો હતો, સીતા સાથેના લગ્ન, એક સરસ મજાની હેપી ગો લકી સ્ટોરી, જેમ અચાનક કોરોના આવ્યો અને આપણી બધાની લાઈફ ઊંધી ચત્તી કરી નાખી, એમ જ થયું ને કે અચાનક કઈ કઈના વચનની વાત આવી અને પછી રામે સિંહાસન છોડવું પડ્યું અને રાજ્યાભિષેક મૂકીને વનની અંદર જતા રહ્યા. આ જ પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થઈએ છીએ ને, આપણે વનવાસમાં આવી ગયા અચાનક બધા જુદી રીતે, આમ જંગલમાં જતા રહ્યા એમ નહીં પણ એવી જ જિંદગી જીવવા લાગ્યા. વચ્ચે એક મેસેજ આવેલો કે ભાઈ હવે આપણે વનવાસી જેવી જ જિંદગી, અત્યારે આદિમાનવ જેવી જીવતા થઈ ગયા છીએ, અને હવે એમ કે શિકાર કરવા નીકળા હોય, શાક લેવા જતા હોય તો શિકાર કરવા નીકળા હોય એવી ફિલિંગ આવે છે. અને વાત તો સાચી છે, કંઈ સાવ ખોટી તો છે નહીં, એકબીજાથી દૂર રહેવાનું ને નવા નવા નિયમો, નવી નવી બીક. પણ એ જે વિચાર કરો કે રામ આસાનીથી જંગલમાં જતા રહે પત્ની અને ભાઈ સાથે, ક્યાં એડોપ્ટેબિલિટી કરી, ક્યાં ચિત્રકૂટને કૂટીને સરસ મજાનું એક સુખી નાનું કુટુંબ રહેતું હોય એવો આનંદ કર્યો જંગલની અંદર જઈને. પણ એટલે સિચ્યુએશન ચેન્જ થઈ, તો એમણે પ્રિપેરેશનનો ટાઈમ નથી માગ્યો કે ઉભા 6 મહિના હું રાજમહેલમાં બેસી અને વનમાં કેમ જવું એની તૈયારી કરું, એ બધું માહિતી મેળવું, બધું પ્રેક્ટિસ કરું અને પછી જંગલમાં જવું, એ ક્ષણે જ નીકળી ગયા તરત. આ રામકૃત્ય છે, આ રામનો સ્પિરિટ છે. અને એવું જ પાછળથી પણ થયું ને, સીતાહરણ જ્યારે થયું ત્યારે રાવણ તો બહુ મોટી ચેલેન્જ ગણાતો, પણ વિચાર કરો, રામે એવું નથી કહ્યું કે અયોધ્યાનું લશ્કર આવે પછી આપણે લડી શકીએ, 1,000 હથિયાર જે રિસોર્સિસ હાથમાં હતા એમાંથી એણે મહેનત કરીને લડવાની શરૂઆત કરી. એમણે
અને તમે વિચાર કરો બાબા, રિસોર્સિસ એટલે વાનર શબ્દ તો પછી આપણે વાંદરા તરીકે લઈ લીધો, પણ વનમાં રહેનારા વનવાસીઓ, જાંબુવાન, હનુમાન, સુગ્રીવ, નલ, નીલ અને એ જ બધા, એ એમના રિસોર્સિસ વનવાસીઓ. અને એ રિસોર્સિસને લઈને જે જે એમને પ્રેક્ટિકલી જે ઇન્ફોર્મેશન મળી, જે એમની પાસે ટીમ બની, એ ટીમ બિલ્ડિંગ એમણે કર્યું કે ભાઈ આપણે તો છીએ ને કમાન્ડિંગ પોઝિશનમાં, આપણે તો લીડર છીએ ને, બધાને ગાઈડ કરનારા, ભલે નવા લોકો હોય, ભલે વાનરો હોય, પણ આપણે વાનરસેના લઈને પણ જઈ શકશું. અને સેતુ બનાવ્યો, ગયા, પાછું દૂતકર્મ પણ કર્યું. એવું નહીં કે રાવણની સામે લડતી વખતે રાવણ જેવા થઈ જવાનું, રામ રામ જ રહે, રાવણ સીતા હરણ કરે, રામ કાંઈ એનો બદલો લેવા માટે મંદોદરી હરણ ન કરે, પડકારે અને પેલા અંગદને મોકલીને કે પણ ખરા કે ભાઈ તમારી પાસે પૈસા જ છે, આપણે માથાકૂટ ન કરીએ, ખોટી આ લંબાવીએ નહીં. એમાં પણ મૂર્છિત થાય યુદ્ધ લડતા લડતા, અને સંજીવની બુટી આવે વેક્સિનની જેમ. તો તમે રામના જીવનમાંથી એવું ઘણું શીખી શકો કે જે અત્યારે આ મિનિટે આપણને આ સમયમાંથી જેમાંથી પસાર થઈએ છીએ એમાંથી કામ લાગે. અને એની સાથે આપણે ઘણી બધી ચર્ચા કરીએ છીએ કે રામનું રાજ્ય, રામની પદ્ધતિ, આપણે એને આદર્શ માનીએ છીએ. ગુરુદેવ ટાગોરે તો કહેલું કે ભારતની પ્રજા માટે બે જ ખરા રાજા છે, રામ અને કૃષ્ણ, બાકી તો એના ખંડિયા રાજા છે. ખરું રાજ તો એના હૃદય ઉપર, પ્રજા ઉપર કરે છે એ બે રાજાઓ કરે છે, જે ખરેખર તો રાજા નથી, ઈશ્વર તુલ્ય છે, ઈશ્વર જ છે. પણ વાલ્મીકી રામાયણમાં રામ પાછા મનુષ્ય પણ છે. પણ એ બધી શાસ્ત્રીય ચર્ચાઓ અત્યારે આપણે રહેવા દઈએ. તપ્ત સ્વાધ્યાય નિરતઃ કરીને નારદે જે આદર્શ મનુષ્યનું ચિત્રણ કરવાનું વાલ્મીકીને વિનંતી કરી અને એમાંથી રામાયણની શરૂઆત થઈ, તો એ ઋષિકવિ વાલ્મીકી. અને જે પાછી આપણે બધા આપણે ચર્ચાઓ કરીએ જ્ઞાતિવાદની, જાતિવાદની, ભેદભાવની, તો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વાલ્મીકી જે જીવન જીવ્યા એ તો ભીલ તરીકે જીવ્યા અને ત્યાંથી ઋષિ પણ બન્યા અને એ ઋષિ તરીકે આગળ પણ વધ્યા. એટલે એવો ભેદ ક્યાંય છે નહીં ભારતની સંસ્કૃતિની મૂળધારામાં. પણ આપણે તો વાત જે કરવી છે આજે જુદી કરવી છે. મારા પ્રિય લેખક, જેમનો એક વિડીયો પણ એ મૂક્યો જ છે, અમે રાજકોટ બુક ફેરની અંદર ગયા વર્ષે જે મેં પ્રવચન આપેલું, રમણલાલ સોની, રમણલાલ સોની વિશેનું, રમણલાલ સોનીનું વાર્તા વિશ્વ નામથી તમે જો સર્ચ કરશો આ પ્લેનેટ જેવી ચેનલમાં તો એ વિડીયો મળશે. ને એની સાથે આરજે દેવકીનું બોનસ લાઈફ સાથેનું ચેટિંગ, ચેટિંગ વિથ લાઈફ, એ પણ માણવા જેવું છે લેક્ચર, એ માણવા મળશે. તો મારે જે વાત કરવી છે મિત્રો તમને એ કરવી છે કે રમણલાલ સોની એક અદ્ભુત વાર્તા લખેલી રામરાજ્યના મોતી, એને ક્ષેપક કહેવાય. ક્ષેપક એટલે મૂળ કથાના પાત્રો અને મૂળ કથાનો ભાવ લઈ અને એમાંથી તમે નવું સર્જન કરો. જો ભારતના સંસ્કૃત સાહિત્યમાં આ વારસો છે, ઘણા લોકો જે એકદમ રૂઢિચુસ્ત, જૂનવાણી, સંકુચિત, હું જેને સંસ્કૃતિના પસાઈતાઓ કહું છું, એવા લોકો જે ફિક્સ ફ્રેમ રાખીને તાલિબાની કોપી કરવા જાય છે ને, એ લોકોને નથી ખ્યાલ આવતો કે ભાઈ આપણે કઈ કઈ સંસ્કૃતિના વારસદાર છીએ. ક્ષેપક એટલે તમે મૂળ સંસ્કૃતિ, મૂળ રામ કે કૃષ્ણ કે સીતા કે બધા ચરિત્રો હોય એમાંથી તમે પછી તમારી કથા પણ ગૂંથી શકો, તમારી વાત પણ મૂકી શકો, તમારી કળા એમાં ગૂંથી શકો અને એને રેફરન્સ પોઈન્ટ ને રિસોર્સ તરીકે લઈ શકો. જેમ આજે આપણે અંગ્રેજી ફિલ્મોમાં કેમ થોર ને બધા પેગન ગ્રીક કલ્ચરના અમુક જે નામો હોય છે, ઝ્યુસ ને ટાઇટન ને એવા બધા, તો એ દેવતાઓ છે એને એ લોકો ગૂંથી અને માર્વેલ કોમિક્સમાં લઈ આવ્યા, એ એસગાર્ડ ને એ બધું લઈને. એવું આપણે ત્યાં પણ ક્ષેપક સ્વરૂપે ઘણી કથાઓ છે. અને રમણલાલ સોની આવી એક કથા સર્જી રામરાજ્યના મોતી, અને જે કેવો શું આપણી આસપાસ જોઈ રહ્યું છું, જે અંધાધૂંધી આપણે જોઈએ, જે દુઃખ જે થાય, પ્રસન્નતા પણ રહે, આપણે મનોબળ મજબૂત રાખવાનું છે, ડર ડરવાનું નથી, લડવાનું છે કોરોનાની સામે, પણ લોકો ભરી રહ્યા છે. રોજ મને, હું જાણે કંટ્રોલ રૂમ ચલાવતો હું, ફોન આવે, મને દુઃખ થાય, મને અંદરથી પીડા થાય કે ભાઈ આપણે કોઈને મદદરૂપ નથી થઈ શકતા સરખી રીતે, થાય થાય ત્યાં હું કોશિશ પણ કરું છું. કોઈને વેન્ટિલેટર જોતું હોય, કોઈને ઓક્સિજન જોતું હોય, કોઈને ઓક્સિજનની કેપ જોતી હોય, કોઈને હોસ્પિટલની અંદર બેડ જોતો હોય, કોઈક કંઈક બહાર પીડા હોય, કે કોઈ ભયંકર પરિસ્થિતિ છે આપણી આસપાસ, દારૂણ પરિસ્થિતિ, અને કમનસીબે આપણા તંત્રની, આપણા નેતાઓની એ બાબતે જોઈએ એવી ન તો એકાઉન્ટેબિલિટી છે, ન તો સેન્સિબિલિટી છે. હું મારે સખત કહેવું પડે, અને એટલે જ મને આ વાર્તા યાદ આવી રામરાજ્યના મોતી. સમજવા જેવી વાત છે, આજે આપણે બધાએ પ્રજા તરીકે, નાગરિક તરીકે અને શાસક તરીકે બધાએ સમજવાની છે. બધાએ આ બધામાં રામ બધાના છે, રામ આખા ભારતના છે અને આખા ભારતે એમાંથી સમજવાનું છે, આપણે સમજવાનું છે. આપણે કંઈ ઓછા નથી પ્રજા તરીકે. આપણે વેક્સિનની અંદર સાઈડ ઇફેક્ટ કેટલી થાય એની ચર્ચા કરીએ, પણ મોઢામાં ગુટકા ભચડતા હોઈએ કે સીટબેલ્ટ વગર કે હેલ્મેટ વગર એમને બહાર નીકળી જાય ત્યારે આપણને કેવી સાઈડ ઇફેક્ટ થાય છે, મરવાના જોખમ છે, એની તો ચર્ચા જ નથી કરતા. એટલે બધાએ કંઈક કંઈક સમજવાનું છે આની અંદર, આ વાર્તામાંથી. મેં મારી સામે જ રાખી છે, હું કંઈક નજર નાખતો જઈશ એમાં અને તમને કહેતો જઈશ, એટલે મૂળ રમણલાલ સોનીની વાતમાં જય વસાવડા ભળી ન જાય એટલા માટે.
કેવી સરસ મજાની વાત છે, શરૂઆત થાય છે કે ભાઈ રમણલાલ સ્વામી એવી કલ્પના કરી છે કે હસ્તિનાપુર જેવું એક નગર છે અને નગરની અંદર એક રાજા ભવ્ય દરબાર ભરીને બેઠો છે, બધા દરબારીઓ વાહ કરી રહ્યા છે. અને એની અંદર મેં લખેલી છે મારી વાર્તામાં, કોલમમાં ટૂંકાવીને અને ટૂંકાવીને જ તમારી સામે રજૂ કરીશ. મૂળ વાર્તા તો લાંબી લખી છે રમણલાલ સ્વામીએ. રમણલાલ સ્વામી તો હવે તો 2021 એટલે 113 વર્ષ તમે ગણી શકો. તો એમાં એક ભાટ આવે છે, ભાટ દરબારની અંદર આવે ને ગીતો ગાય રાજાની પ્રશસ્તિના. ગીત ગાય છે, ધન્ય રાજા તને ધન્ય તુજ બંધુને, રામ લક્ષ્મણ તરી જોડ જાણે, ધન્ય દરબાર આ ધન્ય દરબારીઓ, અવધનો રામ દરબાર જાણે. બધા ખુશખુશાલ ભાટ આગળ ચલાવે અને ધન્ય વિદ્વાનો, ધન્ય વીરો, ધન્ય પૃથ્વી પટે આવી સૃષ્ટિ, ધન્ય રાજા તારા રાજ્યમાં સૌ સુખી, માગતા વરસતી મેઘવૃષ્ટિ. માગો એટલે તો વરસાદ પણ ધાડ કરતો પડી જાય. રાજાજી કહે બધા વાહ 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 કરવા લાગ્યા. બધું પ્રસન્નતાનું ખુશાલીનું વાતાવરણ હતું. ત્યાંથી એક કાગડો દોડીને આવ્યો, તે ઉડીને, દોડીને તો ના આવે કાગડો પણ ઉડીને, અને ભાટની એ પાઘડી હતી એના ઉપર ચરકીને બોલ્યો, જુઠ્ઠા ચોટ્ટાને માથે છી, જુઠ્ઠા ચોટ્ટા, ચોટ્ટા એટલે ચોર, ચોરટો નો એક શબ્દ, જુઠ્ઠા ચોટ્ટાને માથે છી. એટલે બિચારો કવિ તો બુજાઈ ગયો, પણ કાગડાને તો વાણી ફૂટી. અને કાગડો કહે કે રાજા તમે નથી રામ, તમારું રાજ્ય નથી રામ રાજ્ય, અને અહીં નથી માગ્યા મેં વરસતા, એટલે નથી કઈ તમે ધારો એમ કઈ વરસાદ પડતો, નથી અહીં સૌ સુખી. ભાટે ખીજાયેલો હતો, ઓલો ચરક્યો એટલે, એટલે ભાટ કે મહારાજ આ કાગડો કવિતા શું સમજે. કાગડાએ જવાબ આપ્યો, બહુ સ્માર્ટ એન્સર, કે કાગડો કવિતામાં ન સમજે પણ કાગડો રામ રાજ્યમાં સમજે છે. રાજાએ કહ્યું શું સમજે છે? કાગડાએ કહ્યું કે જીભે કહું એ શું કામનું, નજરે જ દેખાડું, આપણા દરબારમાંથી 4 ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો છે, ઉત્તમ હોય બસ તમારા એને મોકલો. રાજાએ તરત રાજપુરોહિત, સેનાપતિ, નગર શેઠ અને મુખ્ય રાજસેવક એટલે કોટવાલ, એટલે એ લોકોને બધાને મોકલ્યા. રાજપુરોહિત, સેનાપતિ, નગર શેઠ, રાજસેવક એમ 4 જણને પસંદ કરી અને કાગડાની સાથે રવાના થયા. બધા ઘોડેસવાર કરીને નીકળ્યા કાગડાની સાથે. કેટલાક દિવસની મજલ પછી સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી પાસે પહોંચ્યા. અને અયોધ્યા નગરી પાસે પહોંચ્યા પછી કાગડાએ એક નિર્જન ટેકડી પાસે વિશાળ વડનું ઝાડ હતું ત્યાં એક સ્થળ દેખાડીને કહ્યું કે અહીં સજ્જનો ખોદો. ખોદતા ખોદતા બધું માટી નીકળીને નીચે જમીનની અંદર એક ઘંટ દેખાયો મોટો. જે હું ઘણીવાર કહેતો હોઉં છું ને કે પ્લેનેટ જેવીમાં બેલ આઇકોન પ્રેસ કરો, બેલ આઇકોન, કે ભાઈ તમે સબસ્ક્રાઇબ તો કરો, ફ્રી જ છે, પણ બેલ આઇકોન પ્રેસ કરો એટલે ઓલ દબાવો એના પછી, એટલે તમને નોટિફિકેશન મળે નવો વિડીયો આવે ત્યારે. તો એ આ બેલ આઇકોન એટલે બેલ, ઘંટ, મોટો ટકોરો, જે તમે અમેરિકામાં લિબર્ટી બેલ રાખ્યો છે ને ત્યાં ફિલાડેલ્ફિયા નગરની અંદર, તમે કદાચ જોયો ન હોય તો ગૂગલ કરી લેજો, હું તો જોયો છું ત્યાં જઈને, એવો મોટો વિશાળ ઘંટ ટકોરો, માન માન જોર કરીને ઘંટ ઉપાડ્યો. તો ઘંટ ઉપાડ્યો તેની નીચે સોનાનો થાળ નીકળ્યો અને સોનાના થાળમાં તમારી આંખો દંગ થઈ જાય ને ચકચકિત થઈ જાય એવા મોતીઓ, અને બોર બોર જેવડા આવડા મોટા મોટા મોતી, મોટા મોટા બોર એટલે આવડા મોટા, અજમેરી બોર જેવડા મોટા મોટા મોતી, ઘણ્યા તો પૂરા 18 મોતી. કાગડો કહે ઉપાડો થાળ, આપણે રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે. ચારે જણાએ અંદર અંદર ઈશારે કંઈક વાત કરી લીધી. ઉત્તમ પુરુષો, રાજપુરોહિત, સેનાપતિ, નગરશેઠ, રાજસેવક, અને એક 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 મોતી લઈને પોતાના પહેરવેશમાં છુપાવી દીધું. પછી થાળ લઈને કાગડાની પાછળ ચાલ્યા. થાળમાં 14 મોતી રહી ગયા 18માંથી. રાજા દરબાર ભરીને બેઠો હતો, ત્યાં 4 જણાએ 4 મોતીવાળો સોનાનો થાળ ધર્યો. થાળ જોઈને રાજાની આંખો ચમકી ગઈ. થાળ કોનો છે, ક્યાંથી આવ્યો છે એવું કાંઈ પણ પૂછ્યા વગર રાજાએ થાળ જોઈને સીધો હુકમ કર્યો, પ્રધાનજી આ મોતીનો થાળ મારી ખાનગી તિજોરીમાં જમા કરી દો. પ્રધાન થાળ લઈને ચાલ્યો ત્યાં રાજાનો ભાઈ દરબારમાંથી ઉઠીને એની પાછળ પાછળ ચાલ્યો. 4 મોતી મને દી દે, નહીતર તલવાર તારી સગી નહીં થાય. પ્રધાને તરત 4 મોતી એને દઈ દીધા. 4 મોતી રાજાના ભાઈને આપ્યા, 2 મોતી પોતે ખિસ્સામાં ખસેરવી લીધા, અને 8 મોતી જે વૈધા એ થાળ લઈને એ પાછો જમા કરાવવા માટે જતો હતો તિજોરીની અંદર રાત તિજોરીમાં. ત્યાં રાણી પસાર થયા અને રાણીની નજર ગઈ કે આ શું છે. અને પછી એણે કીધું કે આહા, આવા સરસ મોતી રાજ્યની તિજોરીમાં કઈ જમાનત કરાવવાના, મને જ આપી ગયો. અને
રાજાની તિજોરીમાં જમા કરવાને બદલે રાણીએ 8 મોતી લઈ લીધા. પ્રધાન તો ચૂપચાપ બેસી ગયો કચેરીની અંદર. રાણીને મોતી એવા ગમી ગયા કે એણે ત્યારે જ ઝવેરીને બોલાવીને એમ કીધું કે મારે આનો હાર બનાવવો છે. ઝવેરીએ કહ્યું કે આ સાઈઝ જોતા અને જે પ્રકારનો હાર તમારા મનમાંથી જોતા, એવો હાર જો ચંદન હાર જેવો ગરવો હોય ને તો 18 મોતી જોઈએ. એટલે રાણીએ કહ્યું કે ભાઈ હું રાજાને કહું. રાણી કચેરીમાં આવ્યા, દરબારમાં આવ્યા અને રાજાને કહ્યું કે જ્યાંથી આ 8 મોતી આવ્યા હોય ત્યાંથી બીજા 10 મને મંગાવી આપો કે મારે એનો હાર બનાવવો છે. રાજાએ નવાઈ પામીને કહ્યું કે 8 થાળમાં તો 14 મોતી હતા. રાણીએ કહ્યું 8 જ હતા. ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું બીજા 6 મોતી ક્યાં ગયા. રાજાની આંખ લાલ થઈ, અવાજ કરડાકી ભર્યો થયો. પ્રધાને પોતાની માથેથી ગાળીઓ ઉતારતા કહ્યું આપણા ભાઈ મારી સામે એમને તલવાર તાણી. રાજાના ભાઈએ જોયું કે મારી માથે તો 4ને બદલે 6 મોતીનો સીધો આરોપ આવે છે. એટલે બોલી ઉઠ્યો મેં માત્ર 4 મોતી લીધા છે આર્યા. હવે રાજાએ પ્રધાન સામે જોઈને પાછું ડોળા કકડાવ્યા કે બાકીના 4 કે 6? એટલે પ્રધાને પોતાની પાસે 2 મોતી કાઢીને દીધું કે 4 ને આ 2. રાણી કહે હવે માત્ર 4 ખૂટે, કાગડો કહે એ પણ મળી રહેશે. રાજા કહે કેમ કરીને મળી રહેશે, થાળમાં તો પહેલેથી 14 મોતી જ હતા, અમે બરાબર ગણેલા. તો કાગડાએ કહ્યું કે પણ આપણા પહેલા જે આપણા 4 ઉત્તમ પુરુષો જે છે, જે તમે ઉત્તમ પુરુષ કરીને મોકલ્યા છે દરબારમાંથી મારે, એમણે ગણ્યા ત્યારે 18 હતા. પૂછો હવે ઉત્તમ પુરુષોને કાપો તો લોહી ન નીકળે. અને એ ઉત્તમ પુરુષોએ જે કપડામાં સંતાડેલા મોતી હતા એક એક કાઢીને બધાએ આપી દીધા બીતા બીતા. રાણી કહે વાહ 18 મોતી થઈ ગયા, મારો તો હાર મસ્ત થશે. કાગડાએ કહ્યું કે મહારાજ જોયું, આ તમારા ઉત્તમ પુરુષો, આ તમારા પ્રધાન, આ તમારા ભાઈ, આ તમારા રાણી અને આ તમે પોતે. રાજા સ્તબ્ધ થઈ ગયો, આ પોતે એટલે હું કેવો છું? કાગડાએ કહ્યું કે જાણવા માટે આ મોતીની કથા મારે તમને કહેવી પડશે. એ સાંભળો કે આ મોતી ક્યાંથી આવ્યા. અયોધ્યામાં રાજા રામ રાજ્ય કરતા હતા એ સમયની વાત છે. રામ સીતાનું વાતે ગાતે અયોધ્યામાં સ્વાગત કરવામાં આવ્યું છે. એકવાર બધા આનંદ પ્રમોદ કરી રહ્યા છે, કિલ્લોલની ઘડીઓ છે, બધું સરસ રીતે રામ સીતા મહેલની અંદર રહે છે, આનંદ કરે છે. અને એ વખતે ગામના જે નગરશ્રેષ્ઠી હતા એની પુત્રવધુએ કંઈક વ્રત કર્યું અને વ્રતના પારણા કરવા માટે એમણે જીદ કરી કે સીતા માતાજી મને પોતાના હાથે પારણા કરાવે, જમાડે, કોળિયા ભરાવે તો હું જમું. બધા લોકપ્રિય, રામ સીતાની એવી લોકપ્રિયતા, પોપ્યુલારિટી પ્રજાની અંદર. અને વડીલે સીતાજીને વિનંતી કરી અને પછી એમ કે મારી પુત્રવધુ આવી ગાંડી હથ લીધી છે. તો સીતા તરત બોલ્યા કે અરે દીકરી માની પાસે લાડની માગે તો કોની પાસે માગશે, તો ચાલો હું આવું કરીને તરત ઊભા થયા. મહાજનની ઘેર જઈ અને એમણે શેઠની પુત્રવધુને ખોળામાં બેસાડીને કોળિયા કરીને કડી કરીને ખવડાવ્યું. અને પાછા ફરતા હતા ત્યાં નગરશેઠ સોનાના થાળમાં 18 મોતી લઈને અર્પણ કરવા માટે પાછળ દોડ્યા કે ભાઈ એમને તો કેમ મારે, તમે અમારા પ્રિય રામ સીતાની જોડીવાળા સીતાજી અને એમને કેમ જવા દેવાય. પણ સીતાજી કહે દીકરીના ઘરનું મારાથી તો કંઈ લેવાય જ નહીં, એમ કહીને એ તો રથમાં બેસીને રવાના થઈ ગયા. નગરશેઠ રથમાં છાળ લઈને માતાજી 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 કરતા પાછળ દોડ્યા. પણ સીતા તો મહેલની અંદર જતા રહ્યા રથમાં. પણ નગરશેઠે સંકલ્પ કરેલો કે આ તમારે આપવા જ છે, એટલે મોતીવાળો થાર એ ત્યાં જ ચોકમાં મૂકી અને વંદન કરી પાછો જતો રહ્યો કે ભાઈ લઈ જશે. ત્યાંથી કેટલાય માણસો પસાર થયા પણ કોઈ થાળને અડક્યું સુધા નહીં, કોઈ જોયું નહીં. સોનાનો થાળ અંદર 18 આવડા મોટા મોટા, પાછળથી જે લોકોનું આ મન ચડી જાય ને લાલચ થઈ જાય એવા મોતીઓ કોઈ એની સામે જોયું. રાત્રે પ્રતિહરી એટલે ચોકીદાર આંગણામાં આટા મારતો હતો, એણે આ થાળ વચમાં નડ્યો, કારણ કે એનું રાઉન્ડનું જે સર્કલ હતું એમાં એ થાળ વચ્ચે આવ્યો. એટલે એણે એક મોટો ઘંટ લઈ આવી અને એનાથી થાળને ઢાંકી દીધો, મોટા ઘંટથી થાળને ઢાંકી દીધો. બસ એ દિવસથી મોતીનો થાળ એ ઘંટની નીચે દટાયેલો જ રહ્યો. ન કોઈ ઘંટ ઊંચો કરીને જોયું, ન તો એની નીચે શું છે એની પૃચ્છા કરી, ન કોઈને ચોરી લેવાની, મેળવી લેવાની, પડાવી લેવાની, સેરવી લેવાની એવી લાલચ થઈ. વર્ષો વીતી ગયા, યુગો વીતી ગયા, ડટણસો પટણ કહીએ આપણે, પટણસો ડટણ કહીએ એવી ઘટના થઈ ગઈ. અને બસ ત્યાં તો એ જગ્યાએ એક વિશાળ વટનું ઝાડ ઊભું છે અત્યારે. રાજાએ કહ્યું કે તું એક કાગડો, તને બોલતા આવડે ને તને ખબર કેમ પડે? એટલે કાગડે હસીને કહ્યું કે મહારાજ આ તો સંસારનું રહસ્ય છે. રમણલાલ સોનીએ કેવું સરસ લખ્યું છે, હું વાંચીને સંભળાવું તમને. મહારાજ આજ તો સંસારનું રહસ્ય છે,
બોલકા માણસે મૂંગા પશુપંખી પાસેથી પણ ઘણું જાણવા જેવું છે, શીખવા જેવું છે. કાગભૂષણી ઋષિનું નામ તો તમે સાંભળ્યું છે ને. હું એ મહાયોગી કાગભૂષણીના વંશનો છું. મારા કુળમાં હજારો વર્ષથી રામરાજ્યના મોતીની વાત સૌ જાણે છે. દુનિયા આગળ વધી છે કે પાછળ લથડી છે એ માપવાનો અમારો આ ગજ છે. જુઓ, કાગડો કહે છે, હવે જુઓ, રામના રાજ્યમાં મોતીનો આ થાળ પડ્યો છે, પણ કોઈ એની સામે જોતું નથી. પ્રતિહારી ચોકીદાર જેવો સામાન્ય માણસ પણ એના લોભમાં પડતો નથી. એ ઘંટ માથે મૂકી દે છે અને ભૂલી જાય છે આખી વાત. નગરશેઠ પાછા નથી લઈ જતા, સીતાજી પોતે સ્વીકારતા નથી, પસાર થનારા લોકોનું ધ્યાન જતું નથી, કોઈને લાલચ નથી, કોઈને મોહ નથી, મારા જે હકનું નથી એ પડાવી લેવાની વૃત્તિ નથી. અને આ તમારું જેને આ ગીતો ગવાતા હતા રામરાજ્ય, પ્રતિહારી જેવો સામાન્ય માણસ છે એવા લોભ ન કરેલા તમારા ચાર ઉત્તમ પુરુષો તમે પસંદ કરેલા, એ સેનાપતિને, રાજપુરોહિતને, નગરશેઠને, એવા જેને કંઈ ખૂટે નહીં, રાજસેવક, એ એક એક સેરવી લેશે તમને કીધા વગર. તમારો ભાઈ તલવાર તાળીને રીતસર લૂંટારાની જેમ લૂંટી લેશે. તમારી રાણી આંખ મોટી આમ તો પડાવી જ લે છે, કારણ કે તિજોરીમાં તમે જમા કરાવવા આવ્યા હતા, અને એમાંથી પછી લહાર પોતાનો કરાવવાની રઢ લે છે પર્સનલ લેવલે, પ્રજા માટે કંઈ વિચારવાને બદલે. અને તમે પોતે કે કોના મોતી છે, ક્યાંથી આવ્યા છે, કેમ મળ્યા, આટલા દિવસ તમે ક્યાં કર્યા હતા, શું કર્યું હતું, કાંઈ પડપૂછ કર્યા વગર આપણો ફાયદો થઈ ગયો, આપણને જે જોતું હતું એ મળી ગયું, કાં તો કંઈક ગમી જાય એવું આવી ગયું, ધન હાથમાં આવી ગયું, આપણી વાવા વાવા થઈ ગઈ, તમે સીધે સીધું એ મોતી જમ જ કરાવી ગયો છો તિજોરીમાં. પેલા ભાટ હજી બેઠા હતા એ દરબારની અંદર, અને કાગડાએ એની સામે જોઈને કહ્યું કે આ છે રામરાજ્ય, રામનો દરબાર લાગે તમને, આ રામના મૂલ્યો છે. બોલો કવિ, સન્નાટો, કોઈ કઈ ન બોલ્યું. રાજાએ જોયું કે મોતી કે થાળ કશું ત્યાં હતું જ નહીં, અદૃશ્ય થઈ ગયું બધું. ચોંકી ઉઠો, મૂળ જીવ તો પાછો મોતીમાં હતો, આ કથામાં નહોતો. એ થાળ ક્યાં ગયો, મોતી ક્યાં ગયા? કાગડો હસી પડ્યો. કાગડો કે રાજાજી, રામરાજ્યના મોતી હતા, લોભ અને મોહનો સ્પર્શ થયો, સ્વાર્થનો સ્પર્શ થયો, એટલે અદૃશ્ય થઈ ગયા. જે પુણ્યનું ધન છે, જે મૂલ્યનું ધન છે, એ અસતના સ્વાર્થના સ્પર્શે અલોપ થઈ જશે. હવે સમજાય તો સમજો, એમ કહીને કાગડો ઉડી ગયો અને પાછો ચળકતો ગયો બધા ઉપર જુઠ્ઠા ચોટ્ટાના માથે. છી, આ અમારા રમણલાલ સોનીની વાર્તા. આવી રીતે બાળકોને બોધ અને ઉપદેશ આપવા માટે એમણે કામ કરેલું એવા એ સાહિત્યકાર. એટલે તમે કહ્યું કે પેલો વિડીયો ખાસ જોજો, રમણલાલ સોનીનું વાર્તા વિશ્વ અને ચેટિંગ વિથ લાઈફ, બે એક જ વિડીયોમાં છે, સર્ચ કરશો એટલે મળી જશે. આમાં છેલ્લે હું બોક્સ જે આવશે ત્રણ, વિડીયો દરેક પૂરા થાય ત્યારે જે છેલ્લે ત્રણ બોક્સ આવે એની ઉપર ક્લિક કરો એટલે એની લિંક આવે, એમાં પણ હશે. તો મિત્રો, આ મારે વાત કહેવાની હતી. આ રામ, આ રામરાજ્ય, આ આ મૂલ્ય, આ જે રામરાજ્ય એટલે પ્રજાના મનમાં જે આદર્શ રાજ્ય કેવું હોય, આદર્શ તંત્ર કેવું હોય, એક સુધર્મ સભા દ્વારકાની, એક રામરાજ્ય, એક બે લેન્ડમાર્ક છે, બે યાર્ડસ્ટિક છે, બે બેન્ચમાર્ક છે કે આ હોવું જોઈએ, આ આ બાર આપણે રેઝ કરવાનો છે આ લેવલ સુધી. કમનસીબે આપણે આસપાસ જે જોઈએ છીએ, જે માહોલ જોઈએ છીએ, લોકો મોતમાંથી પણ મિજબાની કરવા બેઠા હોય, એમાંથી પણ પૈસા પડાવવા બેઠા હોય, એમાંથી પણ કટકી કાપવા બેઠા હોય, બધું આપણે જોઈએ છીએ. ક્યાંક ભૂલ છે, ક્યાંક નિષ્ફળતા છે, ક્યાંક મહેનત છે પણ ઓછી છે, ક્યાંક મોડું પડે છે, પણ કોઈ કબૂલાત નથી, કોઈ સોરી ફિલિંગ નથી, કોઈ એ પ્રકારે આંખમાં પાણી ઝળઝળિયા સાથે કોઈ કહેતું નથી કે ના ના આમ ન થવું જોઈએ. અને લોકો પોતપોતાની રીતે, બધા પ્રજા પણ જુગાડું છે, કોઈ જુગારી છે ને કોઈ જુગાડું છે, આમ જ બધું ચાલે રાખે છે. અને આપણે રામરાજ્ય કલ્પનાઓમાં સપનાઓમાં વિચાર્યા કરીએ છીએ. મિત્રો, રામનવમીને દિવસે આ એક સરસ વાર્તા મને યાદ આવી, આજના સાંપ્રત સમયની અંદર અનુકૂળ છે. વાર્તા કથન મારો પ્રિય વિષય, વાર્તા વાંચવી મને બહુ ગમે, વાર્તા કેવી એ મને બહુ ગમે. આપણે અગાઉ પણ એક સરસ મજાની ચાર્લી ચેપ્લિનની ફિલ્મ સિટી લાઇટ્સ ઉપરથી જે ઝવેરચંદ મેઘાણીએ લખેલી એ વાર્તાનું કથન કરેલું, એક રમણલાલ સોનીની લોભવાળી વાર્તાનું પણ કરેલું, એ બધા બોક્સ તમને જોવા મળશે. આ વિડીયો પૂરો થશે અત્યારે, થઈ રહ્યો છે ત્યારે લિંકમાં. તો એ લોભવાળી વાર્તા રતનલાલ શેઠના હીરાની પણ સાંભળજો, અને જો ન સાંભળી હોય તો આ મેઘાણીભાઈની તો વાર્તા ખાસ સાંભળજો. જીવન પ્રદીપ વાળી જે વેલેન્ટાઇન્સ ડે અને વસંત પંચમીના ઉત્સવની અંદર આપણે મૂકેલી, એ પણ હૃદયસ્પર્શી મૂલ્યવાન વાર્તા છે. આવી મેં તો ત્યારે પણ વચન આપેલું ને, જો આપણે ફરીથી મૂકી જ કે આવી સરસ સરસ વાર્તાઓનો ખજાનો હું શોધી શોધીને
તમારા માટે લઈ આવતો રહીશ. થોડોક આપણે બધાએ જે આ સમય દુઃખનો, પડકારનો, પીડાનો પસાર કરવાનો છે એમાં ક્યાંક ક્યાંક આ રાત દિવસનો રસ્તો વાલમ એમ ખૂટશે કેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ, એમ આપણે આવી સરસ વાર્તાઓના રીતે પણ ખૂટાડશું. એવું નથી કે ખાલી ડોક્ટરોના જ ઇન્ટરવ્યૂ કરી કરીને પૂરો કરશું. તો આવી એક સરસ વાર્તા રામનવમીના દિવસે આપ બધાના ચરણોમાં. બધાને શુભ રામનવમી. આ મૂલ્યનિષ્ઠા આવે, આ ફાઇટિંગ સ્પિરિટ આવે, આ ફેલોશિપ આવે, આ આદર્શ આવે, આ સમતા આવે, આ કોઈની સામે લડતા લડતા એના જેવા નહીં થઈ જવાનું, એના લેવલે નહીં ઉતરી જવાનું, એની કોપી નહીં કરવાની, સીતાહરણનો જવાબ મંદોદરી હરણથી નહીં દેવાનો, પણ ઉલટાનું લંકાને હરાવ્યા પછી રાવણને પણ એની પાસેથી જ્ઞાન હોય તો જ્ઞાન પણ લેવાનું લક્ષ્મણને મોકલીને, અને પાછા વિભીષણને લંકા સોંપી પણ દેવાની, કારણ કે રાજ્ય માટે ક્યાં લડાઈ હતી, સ્વાર્થ માટે ક્યાં લડાઈ હતી, ન્યાય માટે લડાઈ હતી. આ રામ અને અમારા પ્રિય મોરારી બાપુની, આ હું જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે રાજુલાની અંદર એક સરસ સંકલ્પવાળી કથા જે અધૂરી રહી ગઈ હતી એ પણ ચાલુ છે, એમનું પણ સ્મરણ કરી લઉં. કારણ કે સરસ સંકલ્પ એટલે કહું છું કે મારા માયાભાઈ આહિરે જમીન આપી, અમરીશભાઈ ડેર અને બીજા મિત્રોએ ત્યાં કથાનું આયોજન કરેલું, અને જેવા દરેક દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળે એવી હોસ્પિટલ, કોઈ પણ વ્યક્તિ પોતાનું કંઈક અનુદાન પણ નોંધાવી શકે એવી કથા બાપુએ બહુ જ ઓછા લિમિટેડ ઓડિયન્સમાં સ્થાનિક એ કથા કરી રહ્યા છે. અને રામની વાત આવે તો મને બાપુ યાદ ના આવે એવું તો બને નહીં, કારણ કે રામ નામ એમણે જેટલી દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યું છે એવું આ પૃથ્વીના પટ ઉપર સાત અબજની વસ્તીમાં એક માણસ બીજો પેદા નથી થયો, કદાચ થશે પણ નહીં, અને પહેલાં પણ નહોતો થયો, કે જેણે આટલા બધા દેશોમાં રામ નામ પહોંચાડ્યું, આટલા બધા લોકોને રામ અને હનુમાનની વાત કરતા, જોતા, સાંભળતા કરી દીધા, અલગ અલગ ધર્મ, જાતિ, સંસ્કૃતિ પ્રદેશમાં, એ અમારા પ્રિય બાપુ. અને એમનો આ રામ રાજ્યનો એક સાદો મંત્ર જેનાથી મારું સમાપન, સત્ય, પ્રેમ, કરુણા, બસ આ આપણા જીવનની અંદર ક્યાંક ક્યાંક ઉતરે એવા પ્રયત્ન કરતા રહેજો, તો હું એમ માનું છું કે પ્રભુ શ્રીરામના આશીર્વાદ ઉતરતા રહેશે. જય શિયા.